લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. પેલા તો લીપ વર્ષ એટલે 366 દિવસ, એક વર્ષમાં 365 હોય. લીપ વર્ષ આવે એટલે ફેબ્રુઆરીમાં 28ની જગ્યાએ 29 દિવસ થાય, એનો મતલબ આખા વર્ષમાં એક દિવસ વધી ગયો એટલે ટોટલ દિવસો થશે 366. હવે આના ભાઈંગા તમે 52 કરો એટલે આના ભાઈ આપણે ટોટલ 7 વાર હોય એટલે એક કામ કરીએ, આના ભાઈંગા આપણે 7 કરીએ તો 52 વખત એટલે ટોટલ આમાં ભાગાકાર નહીં થાય, 52 પોઈન્ટ આવશે. એટલે હું એની બાજુમાં એટલે કે 364 ભાઈંગા 52 કરું ને, આમ તો ભાગાકાર કરો એટલે ખબર પડી જાય, 364 ભાઈંગા 7 કરો એટલે 52 વખત 7 વાર આવી જશે. 52 વખત 7 વાર આવી જાય. હવે વધે 2 દિવસ, એ 2 દિવસની ગોઠવણી આ રીતે થાય. પહેલો રવિ હોય, બીજો સોમ હોય, પહેલો સોમ હોય, બીજો મંગળ હોય, ત્રીજો મંગળ હોય, આ બુધ હોય. પછી હું સીધી શોર્ટકટ કહું, બુધ હોય, ગુરુ હોય, ગુરુ હોય, શુક્ર હોય, શુક્ર હોય, શનિ હોય. એક પેપરમાં મેં 3 વારની પણ ગોઠવણી તમને કરાવેલી છે. અને શનિ હોય તો રવિ હોય, રવિ સોમ પાછો આવી ગયેલા. 7 રીતે ગોઠવી શકાય 2 દિવસ, એમાં 53 રવિવાર, જો 52 વખત તો આવી ગયા. હવે જે 2 દિવસ વધ્યા એ 2 દિવસની ગોઠવણી કરવાની. તો એ 2 દિવસની ગોઠવણી કઈ રીતે થાય? તો કે જેટલા દિવસ વધે ને એટલાના છેદમાં 7. શું કામ? તો કે નીચે કુલ પરિણામ આવે, 7માંથી 2 વખત રવિવાર આવે. રવિવાર આપણે 53મી વખત એટલે એક જ વાર લેવાનો, પણ એવી ગોઠવણી કેટલી રીતે થાય? તો કે 2 રીતે. તો જવાબ આવશે 2 ના છેદમાં 7. આગળ આમાં જ તમને લીપ વર્ષની જગ્યાએ સાદું વર્ષ કીધું હોત, સાદું વર્ષ કે તો 365 દિવસ, 365 દિવસ એટલે અહીંયા 364 પ્લસ 1 એક દિવસ વધ્યો. તો જવાબ આવશે 1 ના છેદમાં 7. સેમ આ જ વસ્તુ જાન્યુઆરી મહિનામાં પૂછવું હોય તો જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય, 31 દિવસની અંદર 7 વાર, 28 દિવસની અંદર 4 વખત આવી જાય. 28 દિવસમાં 7 વાર 4 વખત આવી જાય. તો આપણે 28 પ્લસ 3 એટલે 31 થાય. તો જવાબ આવશે 3 ના છેદમાં 7. 30 દિવસનો મહિનો હોય તો 28 પ્લસ 2, તો જવાબ આવશે 2 ના છેદમાં 7. હવે તમને લીપ વર્ષવાળા, સાદા વર્ષવાળા કે સોમવારવાળા કોઈ પણ પ્રશ્નો આવે, 53 વાર આવે કે 5 વાર આવે, કોઈ પણ આવે, તમને બધા આવડી જાય. આટલા ક્વેશ્ચન જોઈ લ્યો એટલે.